સેવા કરતા અને વિદ્વાન પણ એવા હતા. તેણી રામાનુજાચાર્ય કીધું કે ગુરુદેવ, અત્યારે વૈષ્ણવ માટે તમે એક જ આશ્રય છો અને રાજા છે દુષ્ટ છે, એટલા માટે તમારું ત્યાં જવું યોગ્ય નથી. એણે તમને જોયા નથી કે ચોલ દેશના વાસી કોઈએ તમને જોયા નથી, તો તમારી જગ્યાએ હું જઈશ તમારું રૂપમાં. ઓળખતા છે ને, વોટ્સઅપ હતું ને, ફોટાની ક્યાંય વ્યવસ્થા હતી નહીં, પણ કે તમે રહેવા ગયો, તમે અત્યારે થોડો સમય કે શ્રીરંગમાંથી કે નીકળી જાવ, રાજા દુષ્ટ છે. રામાનુજાચાર્યની વાત સારી લાગી કે એ પણ શ્રીરંગમાંથી અન્ય સ્થાનોએ પ્રચાર કરવા માટે નીકળી ગયા. અને આ બાજુ કુરેશાચાર્ય ચોલ દેશમાં ગયા અને એની પ્રત્યે સ્નેહને કારણે મહાપૂર્ણજી એ પણ યામુનાચાર્યના શિષ્ય હતા અને રામાનુજાચાર્યના શિક્ષા ગુરુ હતા, તો એ પણ મહાપૂર્ણજી કુરેશાચાર્યની સાથે ગયા અને બંને ચોલ દેશમાં ગયા. ત્યાં રાજાએ અનેક બ્રાહ્મણોને, પંડિતોને, વિદ્વાનોને બોલાવેલા અને એની રાજ્યસભામાં અનેક દિવસ સુધી કુરેશાચાર્ય અને એના વિદ્વાનો વચ્ચે શાસ્ત્રાર્થ થયો, પણ કુરેશાચાર્યને પરાસ્ત ન કરી શક્યા. તો અંતમાં રાજા છે બળજબરી પર ઉતરી ગયો કે શૈવ ધર્મ તો સ્વીકાર નહીં કરતો, આકરામાં આકરી સજા મળશે. અને અંતમાં એ દુષ્ટે કુરેશાચાર્ય અને મહાપૂર્ણજી બંનેની આંખો ફોડી નાખી, સળિયા કોકાઈને બંનેની આંખો ફોડી નાખી, પણ આ બંનેએ એની વાત માની નહીં. અને પછી ત્યાંથી દ્રષ્ટિ ખોઈને બંને નીકળી ગયા. થોડા દિવસમાં થયું એવું કે જે કોલુતુંબી રાજા હતો, વૈષ્ણવ અપરાધને કારણે એના ગળામાં એવો ભયંકર રોગ થયો કે થોડા જ સમયમાં એનું શરીર છૂટી ગયું. અને આ બાજુ આ બંને એ ચોલ દેશથી શ્રીરંગમ જવા માટે, પાછા જવા માટે નીકળ્યા. તો મહાપૂર્ણજી હતા એ તો રસ્તામાં જેને પરમપદની પ્રાપ્તિ થઈ ગઈ, અને કુરેશાચાર્ય શ્રીરંગમમાં પાછા આવ્યા. રામાનુજાચાર્યને ખબર પડી, એ તો યુક્તે શ્રીરંગમમાં હતા ને, પણ એણે સમાચાર જ્યારે સાંભળ્યા તો બહુ દુઃખ થયું અને એક શિષ્ય દ્વારા એણે સમાચાર મોકલ્યા અને કીધું કે કુરેશ, તું ભગવાન રંગનાથ પાસે જા ને એને પ્રાર્થના કરી તને આંખો પાછી દઈ દઈશ. કુરેશાચાર્ય ભગવાન રંગનાથ પાસે ગયા, પણ એણે પોતાની દ્રષ્ટિ ન માગી કે મારી આંખો આપી દે. રામાનુજાચાર્ય ખબર પડી, ફરીવાર સંદેશો મોકલ્યો કે કુરેશ, મારો આદેશ છે, તું ભગવાન રંગનાથ પાસે પોતાની તારી દ્રષ્ટિ માગી તને આંખો આપશે, પણ કુરેશાચાર્યએ ન માગી. અંતમાં રામાનુજાચાર્યએ સંદેશ મોકલ્યો કે કુરેશ, તે તારું શરીર મને અર્પણ કર્યું છે, એટલા માટે તારું શરીર છે એ હવે મારી સંપત્તિ છે, એની પર મારો અધિકાર છે, અને એટલા માટે મારી સંપત્તિની જે વસ્તુ તે ખોઈ છે એ તો રંગનાથ ભગવાન પાસે માય. કુરેશાચાર્ય નાચવા માંડ્યા, જીવન આજ મારું ધન્ય થઈ ગયું કે આ શરીરને ગુરુદેવ ભગવાન પોતાની સંપત્તિ માને છે. અને પછી ભગવાન રંગનાથ પાસે ગયા અને પ્રાર્થના કરી, હે પ્રભુ, ગુરુદેવ ભગવાનની સંપત્તિની બે વસ્તુ મારાથી ખોવાણી છે, કૃપા કરીને તમે પાછી આપો. એ જ સમયે કુરેશાચાર્યની દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય નેત્ર પ્રાપ્ત થઈ ગયા, બે નેત્ર પાછા આવી ગયા. આવા ગુરુનિષ્ઠ મહાપુરુષો પણ આ પવિત્ર ભૂમિમાં થયા છે. રામાનુજાચાર્ય જેણે શ્રી સંપ્રદાય, તમે મોટા તિલકવાળા જેટલા પણ સંતો જોવો છો એ બધા શ્રી સંપ્રદાયના, રામાનંદી સંપ્રદાયના બધા. અને એકવાર એના શિષ્યો એને ભગવાન અનંત શેષજીનો અવતાર કહેતા, તો વિરોધીઓ કે ભાઈ તમારી પાસે શું પ્રમાણ છે, શેષ ભગવાનને તો 1000 મુખ છે, તો શું અમે 1000 પ્રશ્ન પૂછીએ, 1000 પ્રશ્ન સાંભળીને 1000 મુખથી 1 બધાનો જવાબ આપશે તો અમે માનીએ. રામાનુજાચાર્ય કે ઠીક છે, તમે બધા 1 પ્રશ્ન પૂછો, વચ્ચે પડદો લગાવીશ, તમે પડદાની પહેલે પાર ઉભા રહેજો. અને રામાનુજાચાર્ય પડદાની અંદર બી આવી ગયા. હજારો લોકો હતા, બધા 1 પોતપોતાનો પ્રશ્ન પૂછો. આપણે બધી ઘોંઘાટમાં સમજાય, 2-3 જણા બોલે તો ન સમજાય, 1000 જણા બોલે કે સમજાય.
બધાએ પોતપોતાના પ્રશ્ન પૂછ્યા અને રામાનુજાચાર્ય એક જ સાથે બધાના ઉત્તર આપ્યા. અમુકને એમ થયું કે આ શું, આ ચમત્કાર કેવો? તો દોઢાવાની પાછળ પડદાની પાછળ ડોકાણા તો શું જોયે છે કે ભગવાન શેષજી હજારો ફણાઓથી યુક્ત મસ્તક સાથે બિરાજમાન છે. તો આવી ચમત્કારપૂર્ણ લીલાઓ પણ અનેક આચાર્યના જીવનમાં છે અને વિશેષ રામાનુજાચાર્યે માયાવાદનું ખંડન કરીને પોતાના સંપ્રદાયની અંદર અનેક સિદ્ધાંતોની સ્થાપના કરી અને એમાંથી મહાપ્રભુએ બે મહત્વપૂર્ણ સિદ્ધાંતો બતાવીને પકડ્યા. ચારેય આચાર્યોના જીવનમાંથી એના સિદ્ધાંતોમાંથી મહાપ્રભુએ બે બે સિદ્ધાંતો લીધા. એમાં રામાનુજાચાર્ય પાસેથી મહાપ્રભુએ બે વાર વૈષ્ણવ સેવા અને સાધુ સેવા, બીજું શ્રી સંપ્રદાયમાં વૈષ્ણવોની સેવા ઉપર બહુ જોર મૂક્યું છે અને શરણાગતિ, સાધુ સેવા અને શરણાગતિ આ બે વસ્તુઓ રામાનુજાચાર્ય પાસેથી મહાપ્રભુએ ગ્રહણ કર્યું અને પોતાના સંપ્રદાયમાં સ્થાપિત કર્યું. તો આવા સાક્ષાત લક્ષ્મણજીના અવતાર રામાનુજાચાર્ય કે જેણે સૌ પ્રથમ આ જગતમાં આવીને માયાવાદનું ખંડન કરીને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી શ્રી ભાષ્ય લખ્યું. ગઈકાલ જેમનો તિરોભાવ દિવસ હતો તો મેં થોડા પ્રસંગ એના જીવનના ઘણા હજી પ્રસંગો છે યાદવગીરી ઉપર જઈને એને ભગવાન યાદવ આદ્રિપતિને પ્રગટ કર્યા, સંપતકુમાર ભગવાનને પ્રગટ કર્યા. પણ એ કથાઓ ક્યારેક સમય એશિયા અનુકૂળ થાય છે ત્યારે સાંભળશું. તો વિશેષ ન કહેતા ધન્યવાદ બધા ભક્તોને કે આજે એકાદશીના પાવન દિવસે તેમ બધા ભૂખ્યા પણ આવીને ભગવદ્ કથા સાંભળી. તો બધા ભક્તોને ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. શ્રીપાદ રામાનુજાચાર્ય કી જય. છે નિત્યાનંદ મહાપ્રભુનો આવિર્ભાવ. કળિયુગમાં કીર્તનમાં જ્યાં કાંઈ પણ ઉત્સાહ અને આનંદ છે તો એ માત્ર નિત્યાનંદ પ્રભુની કૃપા છે. એટલા માટે એની કૃપા પ્રાપ્ત કરવા માટે પરમ દિવસે નિત્યાનંદ ત્રયોદશીના દિવસે સંભવ હોય તો બપોર સુધી નિર્જળા ઉપવાસ રાખવો જોઈએ. સવારે મંગળારતીમાં જઈને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. હરે કૃષ્ણ. નિત્યાનંદ ત્રયોદશી મહામહોત્સવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદી.